બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરહદી પંથક વાવ એ આજે પણ અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની જોઈએ તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી, તેથી ક્યારેક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાવના બસ સ્ટેન્ડ આગળના ભાગનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ રોડ પર ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય છે, જેથી મુસાફરો અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. જેને લઈ બીકે ન્યૂઝ ચેનલમાં પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ તંત્ર કે કોઈ નેતાએ આ સમસ્યા તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. પરંતુ મુસાફરોને પડતી મુશ્કેલીઓને જોઈને વાવના એક જાગૃત નાગરિક ભરત સોઢાએ આ રોડ પર પડેલા ખાડાઓમાં માટી નંખાવીને આ ખાડા પૂર્યા અને લોકોની સરળતાથી ચાલી શકાય તે માટે તેમની આ તકલીફનો અંત લાવ્યો. પરંતુ એટલું ઓછું હોય તેમ વાવ બસ સ્ટેન્ડની આગળના ભાગે રહેલો રોડ તાલુકા પંચાયતનો મુખ્ય રોડ છે અને બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ જ્યારે આ સમસ્યા અંગે વાવ સરપંચને ટેલિફોનિક વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ રોડ અમારામાં આવતો નથી, આ રોડ એસટી ડેપોમાં આવે છે. જ્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા એસટી ડેપોના મેનેજર નો સંપર્ક કરીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ કંઈક આવો જવાબ આપ્યો અને કહ્યું કે આ રસ્તો અમારામાં આવતો નથી, જેમાં બસ સ્ટેન્ડથી આગળનો થોડો ભાગ આવે છે અને બાકીનો પંચાયતમાં આવે છે. ત્યારે આ વિશે માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે વાત કરવામાં આવી તો અધિકારીએ જણાવ્યું હતું કે ફક્ત રોડ જ અમારામાં આવે છે, એસટી ડેપોનો આગળનો ભાગ અમારામાં આવતો નથી. હવે જોવાનું એ રહે છે કે ખરેખર આ રોડ બનાવવામાં આવે છે કે નહીં, આ રોડનું કાયમી નિરાકરણ ક્યારે આવશે એ તો આવનારો સમય બતાવશે. જ્યારે બીકે ન્યૂઝ દ્વારા આ રોડ મામલે વાવના ધારાસભ્ય કેરીબેન ઠાકોર સાથે ટેલિફોનિક વાત કરીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે રોડનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.